પરના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ કરો જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ કોરોના વાયરસ કારણે રાજ્ય તેમજ દેશમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે રાજ્યમાં રહેતા ગરીબ તેમજ જરૂરિયાત વર્ગના લોકોને સસ્તા દુકાને મળતું અનાજ એપ્રિલ માસમાં વિનામૂલ્યે મળી રહે તેવી વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ગરીબ અને જરૂરિયાત વર્ગને જરૂરી ચીજ વસ્તુઓ મળે તે પણ વિનામૂલ્યે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પુરવઠા વિભાગ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત બે લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને અનાજ મળશે જે એ લોકોને રેશન મળવા પાત્ર છે તેમને પોતાના વિસ્તારમાં જ તેમજ ગામડામાં સસ્તા અનાજની દુકાને રેશન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઘઉં ખાંડ ચોખા મીઠું અને દાળ એમ પાંચ વસ્તુઓ આપવામાં આવી રહી છે જેને લેવા માટે લોકો વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાને આવી ગયા સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો આ યોજના શરૂ કરવામાં આવી તે માટે લોકોએ સરકારશ્રીનો આભાર પણ માન્યો હતો મારું નામ જાહેર છે અને આ સરકાર તરફથી બધાએ માણસોને મધ્યમ વર્ગના નીચેના એને બધાને ચોખા, ઘઉં, ખાંડ અને મીઠું આપેલ છે. દાળ ગુજરાત સરકાર તરફથી. એ નટુભાઈ ભાઈ અમે जाधव ही 당드રાથી બોલું હું. અમને વિનોબ ભાઈ ની દુકાન થી વસ્તુ ઘઉં, ચોખા, ખાંડ, ચણાની દાળ, મીઠું વગેરે બઈ મળ્યું છે. એનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો. અમને ગરીબને સહાય કરી છે. મારે 13 કિલો ઘઉં છ કિલો ચોખા એક કિલો મગ મગની દાળ અને એક કિલો મીઠું આટલી મારી વસ્તુ વિના મૂલ્યે સરકારે આપેલ છે જયદેવસિંહ ઝાલા ટીવી ન્યૂઝ ધાંગધ્રા